બધા જ વિદ્યાર્થીઓને ગાંધી જયંતીની ઉજવણી માટે શાળાના મેદાનમાં ભેગા થવાની વિનંતી કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ, ગાંધીજીની શિખામણો આપણને વધુ સારું જીવન જીવવા અને વધુ સારી દુનિયાનું નિર્માણ કરવાની પ્રેરણા આપે છે. ગાંધીજીએ હંમેશા કહ્યું કે આપણે કાંઈ પણ કરતા અગાઉ વિચારવું જોઈએ. પરિવર્તન આપણાથી શરૂ થાય છે અને આપણે જોવા માંગીએ છીએ તેવા પરિવર્તન આપણે થઈએ. જ્યારે પણ તમારી સામે કઠિન પરિસ્થિતિ આવે, બાપુની શિખામણો અંગે વિચારો. એમના શબ્દો તમને સાચી દિશામાં માર્ગદર્શન આપશે. બાળકો, તમારી પરીક્ષાઓ નજીક છે, તમારા મિત્રો સાથે સારી તૈયારી કરો. શુભેચ્છાઓ. અભયે પરીક્ષા વિશે પોતાના મિત્ર સાહિલને જણાવવાનું નક્કી કર્યું, જે એક અકસ્માતના કારણે છેલ્લા થોડા દિવસોથી નિશાળે નહોતો આવી શક્યો. સાહિલ, કેમ છે તું અને પરીક્ષા માટેની તારી તૈયારી કેવી છે? મને વધારે સારું છે. થોડાક દિવસોમાં શાળાએ આવીશ, પણ મારી નોટ્સ અધૂરી છે. ચિંતા ન કર, મારા નોટ્સ લઈ લે અને જલ્દીથી સાજો થઈ જા. થેન્ક્સ અભય. અભય, તું કેમ છે? તારો અભ્યાસ કેવો ચાલી રહ્યો છે? નમસ્તે આંટી, સારું ચાલી રહ્યું છે. આજે અમે શાળામાં ગાંધી જયંતીની ઉજવણી કરી અને પ્રધાનાચાર્ય મેડમે અમને ગાંધીજીના શિખામણે અંગે જણાવ્યું. ઓ સાચે, મેડમે શું કહ્યું? તેણીએ અમને જણાવ્યું. વિદ્યાર્થીઓ, ગાંધીજીની શિખામણો આપણને વધુ સારું જીવન જીવવા અને વધુ સારી દુનિયાનું નિર્માણ કરવાની પ્રેરણા આપે છે. ગાંધીજીએ હંમેશા કહ્યું કે આપણે કાંઈ પણ કરતા અગાઉ વિચારવું જોઈએ. પરિવર્તન આપણાથી શરૂ થાય છે અને આપણે જોવા માંગીએ છીએ તેવા પરિવર્તન આપણે થઈએ. અદ્ભુત છે. ગાંધીજીની શિખામણો આજના સમયમાં પણ મૂલ્યવાન છે. નાના બાળકોએ એમના સિદ્ધાંતો અને શિખામણોનું પાલન કરવું જોઈએ. થેન્ક ગોડ, અભયે એને નોટ્સ મને આપી. પણ મને નથી લાગતું કે આટલા થોડાક સમયમાં હું પરીક્ષાની તૈયારી કરીશ. હું પરીક્ષામાં નકલ કરવા આ કાપલીનો ઉપયોગ કરી લઈશ. ગુડ મોર્નિંગ સાહિલ, બધું ઠીક છે ને? મેમ, મને માફ કરો, મેં આજની પરીક્ષામાં નકલ કરવાની યોજના બનાવી હતી, પણ મને ગાંધીજીની શિખામણ યાદ આવી કે સત્ય ગમે તેટલું કઠોર કેમ ન હોય, વ્યક્તિ એ પ્રમાણિક રહેવું જોઈએ. તો હવે હું એ નહીં કરું. કૃપા કરી પરીક્ષાની તૈયારી કરવા માટે મને થોડોક સમય આપો. હું તારી પ્રામાણિકતાની કદર કરું છું. હું તને બીજી અને એક છેલ્લી તક આપીશ. હવે અભ્યાસ કર અને પરીક્ષાની સારી તૈયારી કર. આજે મેં પ્રધાનાચાર્ય મેડમ સાથે વાત કરી. તે મને ગાંધીજીની શિખામણો અંગે જણાવ્યું હતું, જેણે મને સત્ય બોલવા પ્રેરિત કર્યો. મને આનંદ છે કે તે સાચું બોલ્યું. આ બગીચામાં બહુ ભીડ જણાય છે, ચાલ જઈને જોઈએ. હાય સર, અહીં શું થઈ રહ્યું છે? ઠેકેદારો અને મજદૂરો અહીં બગીચો ધ્વસ્ત કરવા આવ્યા છે. તેઓ અહીં દુકાનોનું નિર્માણ કરવાની યોજના બનાવી રહ્યા છે. ઓ નો, આ આપણો મનગમતો બગીચો છે. ચાલ જઈને પ્રધાનાચાર્ય મેડમને જાણ કરીએ. હું આ બાબતની ચર્ચા ડિસ્ટ્રિક્ટ કલેક્ટર સાથે કરીશ. સાહેબ, અમને તમારી મદદની જરૂર છે. કૃપા કરી હસ્તક્ષેપ કરો અને શોપિંગ કોમ્પ્લેક્સના નિર્માણને અટકાવો. બગીચો આપણા બાળકો માટે જરૂરી છે. મેમ, હું તમારી ચિંતા સમજું છું, પણ બાળકો ગમે ત્યાં રમી શકે છે. દુકાનો જિલ્લામાં વધુ વ્યવસાય ઉત્પન્ન કરવામાં મદદ કરશે. સાહેબ, દુકાનોનું નિર્માણ બીજે ક્યાંક થઈ શકે છે. બાળકો બગીચાનો ઉપયોગ કસરત કરવા, મજા કરવા અને રમતો રમવા કરે છે, અને તેઓના કલ્યાણને ખુશી સાથે આપણે બાંધછોડ ન કરવી જોઈએ. એ સારું છે કે વધુ નાની પીઢી પર્યાવરણ અને સામુદાયિક જીવનના મહત્વ અંગે આટલી જાગૃત છે. હું આ બાબતે તપાસ કરીશ અને દુકાનો માટે કોઈક અન્ય જગ્યા કાઢીશ. બગીચો જ્યાં છે ત્યાં જ રહેશે. આપણા મૂલ્યો આપણા વિચારો, શબ્દો અને ક્રિયાઓને માહિતી આપે છે અને આપણને જવાબદાર નાગરિકો બનવામાં મદદ કરે છે. જ્ઞાન અને કુશળતાઓ સાથે જ શીખનારાઓ માટે મૂલ્યો અને વલણો પ્રાપ્ત કરવાનું પણ મહત્વપૂર્ણ છે, જે વધુ શાંતિપૂર્ણ, સમાવર્તી અને ટકાઉ સમાજની રચના કરવામાં મદદ કરશે. વધતી જતી રીતે પરસ્પર જોડાયેલ અને પરસ્પર આધારિત દુનિયામાં દરેક જણ માટે સામાજિક રૂપાંતરણને પ્રોત્સાહન આપવામાં સુમાહિતગાર, જોડાયેલ અને સંવેદનશીલ નાગરિક બની રહેવા એકસાથે કામ કરવાનું જરૂરી છે.